કુરુક્ષેત્રના મેદાનની અંદર કહેવાય છે કે જ્યારે ભીષ્મ પિતામહ યુદ્ધ કરતા હોય, લડતા હોય, ત્યારે લડતા લડતા એ જમીન ઉપર પડી જાય છે અને કાળ એમને લેવા આવે છે. ત્યારે ભીષ્મ પિતામહ એને કહે છે કે હે મૃત્યુ, હું તારે આધીન નથી, હું પરમાત્માને આધીન છું. કારણ કે ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન છે, એ જ્યારે ઈચ્છે ત્યારે મૃત્યુ પામી શકે એવું વરદાન પામેલા છે. માટે એ કાળને પણ પાછો મોકલી દે છે એવા ભીષ્મ પિતામહ કહે છે કે જ્યારે અંત સમય આવ્યો છે, અર્જુનના દ્વારા બાણોથી જે ભીષ્મ પિતામહ બાણની સૈયા ઉપર સુતેલા છે, ત્યારે વિચારે છે કે હવે હું મારા મૃત્યુને નજીક બોલાવી લઉં, હું મારા મૃત્યુને બોલાવું, પણ ભગવાને મને વરદાન આપ્યું છે કે છેલ્લી ઘડીએ હું તને દર્શન આપીશ, તો હજી ભગવાન કેમ આવતા નથી? ભગવાનને ગદગદ વાણીથી પ્રાર્થના કરે છે. ત્યારે આકાશમાંથી દેવો, ગંધર્વો, કિન્નરો બધા ત્યાં આગળ આવે છે કે આ ઈચ્છા મૃત્યુને પામેલા, વરદાનને પામેલા ભીષ્મ પિતામહ આજે કઈ રીતે મૃત્યુ પામી લીધા છે. ભગવાન શ્રી કૃષ્ણ એમને પણ ખ્યાલ આવ્યો કે મારો ભીષ્મ પિતામહ આજે દેહ છોડવાનો છે ઉત્તરાયણની અંદર, અને છેલ્લે મેં એને વરદાન આપ્યું છે કે તારી અંત ઘડીએ હું તને દર્શન આપીશ. ત્યારે ભીષ્મ પિતામહ પોતાએ માંગેલું વરદાનને સિદ્ધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પધાર્યા છે. અને ભગવાનને ભીષ્મ પિતામહ ભગવાનને પ્રાર્થના કરે છે. ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે વિભુમ્ને સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્ષુ જેવું તમે છેલ્લે મૃત્યુ સમયે જેવું વિચારો એ પ્રમાણે તમને મૃત્યુની પ્રાપ્તિ થાય છે. એક શેઠ હોય છે, પોતે કરેલા ગુરુની પાસે જાય છે, પ્રાર્થના કરી કહે છે કે હે ગુરુજી, મને આપ કોઈ, મારે જીવનમાં કોઈક નિયમ લેવો છે, મને કોઈક નિયમ બતાવો. ગુરુજી કહે છે કે ભાઈ, તારે જો જીવનમાં નિયમ લેવો હોય તો એક કામ કર, રોજ સવારમાં ઉઠી નાહી ધોઈ અન્નનો દાણો મૂક્યા મોઢામાં મૂક્યા વગર પહેલાં ભગવાનનો દીવો અગરબત્તી કરજે, ભગવાનની એકાદી માળા ફેરવજે. પેલો ભાઈ કહે, હું રહ્યો ધંધાવાળો, મારી પાસે એવો સવારમાં ટાઈમ ન હોય, વહેલવા ઉઠવામાં વહેલું મોડું થાય, હું ભગવાનના દીવાબત્તી ના કરી શકું, હજી કોઈ એની કોઈ સરળ ઉપાય હોય બતાવો. તો કે જો ભાઈ, તારથી એ વસ્તુ ના થાય તો બીજું કામ કર, બહાર આવતા જતા જ્યારે પહેલી વાર તું ઘરનો ઉમરો ઓળંગે ત્યારે તારા સામે જે ભગવાનનું મંદિર છે એના તું રોજ દર્શન કરજે. હવે ભગવાન ઉતાવળમાં કોઈક દિવસ એવું ભૂલાઈ ગયું, દર્શન થયા ના થયા, હજી કંઈક સારો ઉપાય હોય બતાવો ને, કે જેમાં એક રૂપિયાનો ખર્ચો ન હોય. ત્યારે મહાત્મા બતાવજો, ભાઈ તારથી કશું ના થઈ થઈ શકતું હોય તો તું એક કામ કર, તારા ઘરની સામે જે પેલો કુંભારનું ઘર છે ને, એ ઘરમાં કુંભાર રહે છે, તું એનો રોજ મોઢું જોવાનો, પછી ધંધે ચડવાનો નિયમ લે. હા હા રોકે લ્યો, એમાં એક રૂપિયાનો ખર્ચો હોય ને, સમય બગાડવાનો ને, પૈસો બગાડવાનો ને, આવો નિયમ હારો. એ પેલો નિયમ લે છે કે કુંભારનું મોઢું જોઈને ધંધે ચડવું. રોજ વાણીઓ જાગે, શેઠ જાગે, સવારમાં બ્રશ નાવા ધોવાનું કરતો હોય ને, કુંભાર પેલો ગધેડા જોડે માટી ઉંચકવાનું અને ગારો ખૂંદવાનું, માટલા બનાવવાનું કામ કરતો હોય, ઓલાને કામ કરવું તું કરવું ને આને પોતાનું નિત્ય કરવું પરવારું, કામ કરતા કરતા વાણીઓ કુંભારનું મોઢું જોઈ લે એટલે આને સંતોષ થાય, માયો નિયમ પૂરો થયો. પણ એક દિવસ બન્યું એવું કે કુંભાર આજે વહેલો અંધારામાં વહેલો ઉઠીને કુદરતી હાજત જવા શૌચાલય જવા બહાર ગયો. પેલો વાણીઓ પણ શેઠ પણ આજે મોડો જાગ્યો, કુંભારનું મોઢું જોઈ ન શક્યો. એને ચિંતા થઈ કે મારો રોજનો નિયમ છે કુંભારનું મોઢું જોવું, પણ હવે શું થાય? ત્યારે પેલો શેઠ વાણીઓ કુંભારને ગોતવા માટે થોડો આગળ ચાલે છે, કુંભારને ગોતીને આજે મોઢું જોતો જ ખરો. આગળ જતા જતા એ કુંભાર એક કુદરતી હાજતે જવા માટે એક ખાડાની અંદર એક ઝાડનું ડાળું પકડીને બેઠો હોય છે. વધારે ડાળું પકડવાથી ડાળું ખેંચાયું અને સેજ અંદર એ ડાળાની એ મૂળની અંદર એને કંઈક ચમકતું દેખાયું કુંભારને. એને અંદર વધારે ખોદ્યું અને એને એક ચરુ ભરેલો ઘડો મળ્યો. કુંભાર તો રાજી થઈ ગયો કે સરસ, વાહ ભાઈ, ચરુ મળી ગયો, પણ હવે કોઈ ગામમાં જોઈ જાય નહીં એવી રીતે હું એને મારે ઘરે ભેગો કરી દઉં. એટલામાં પેલો
વાણિયો શેઠે એને ગોતતો ગોતતો ત્યાં આગળ આવી પહોંચ્યો અને એનેથી બોલાઈ ગયો, જોઈ ગયો હું, જોઈ ગયો, જોઈ લીધો મેં તને. કુંભાર ને એમ થયું કે અમે ચરું કાઢ્યો ને એટલે આ મને જોઈ ગયો ને એટલે મોં પાડ્યા છે. ખરું જોતામાં તો પેલા એ કુંભાર ને જોયો હતો, કુંભાર નું મોઢું જોવાનો નિયમ હતો, કુંભાર ને જોયો હતો, એને ચરું કાઢતા તો જોયો જ નહોતો. એટલે બોલો કુંભાર કે ભાઈ ભલે તે જોઈ ગયો મને, પણ એક કામ કર, આપણે જે છે ભાઈ અડધું અડધું વેચી લઈશું, તું કોઈ કહીશ નહીં. ત્યારે એ વાણીઓ વિચારે છે કે ખાલી મેં કુંભારનું જોવાનો નિયમ લીધો અને મને આટલી ધન સંપદા મળી, જો આની કરતા હું ભગવાનનું મોઢું જોવા જોઈને જો મારો નિયમ લઉં તો મારું જીવન કેટલું સુધરી જાય. કુંભારને જોવાથી જો આટલું મળતું હોય તો ભગવાનને જોવાથી શું મળે? ત્યારે એનું હૃદય પરિવર્તન થયું, ભગવાનમાં લીન થયો છે. ભીષ્મ પિતામાનો અંતકાળ સુધારવા માટે આજે ભગવાન પધાર્યા છે, એને આશીર્વાદ આપ્યા છે. અંતકાળ નજીક આવ્યો ત્યારે એને આશીર્વાદ આપે છે. ભીષ્મ પિતામાં સુંદર સ્તુતિ કરી પોતે ભગવાનમાં લીન થયા છે. ભીષ્મ પિતામાં કહે છે કે મારો અંતકાળ સુધારવા માટે ભગવાન પધાર્યા અને ભાગવતજીની પ્રેરણાથી કહે દુષ્ટ, અને ત્યારબાદ કહે છે કે હે પ્રભુ હવે હું આપને વંદન કરી. આ બાજુ જ્યારે ભગવાન જ્યારે દ્વારકા જાય છે ત્યારે પોતાની સાથે અર્જુનને પણ લઈ જાય છે અને પાંડવો પણ સ્વર્ગારોહણ બાજુ નીકળે છે. અર્જુન જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સાથે દ્વારિકામાં પધારે છે, આ બાજુ પાંડવો ને ધૃતરાષ્ટ્ર જે છે એ પાંડવોના ભેગારે પોતે જીવન નિર્વાહ કરતા હોય છે. વિદુર જે પોતાનું વૈભવશાળી ઘર છોડીને આજે જંગલમાં જતા રહે છે યાત્રા કરવા માટે, એમને સમાચાર મળ્યા કે કુરુક્ષેત્રના યુદ્ધની અંદર પાંડવોનો જય થયો છે અને કૌરવોનો વિનાશ થયો છે અને એકલા ધૃતરાષ્ટ્ર બાકી છે. એ પાંડવોના પોતાના ભત્રીજાના ઘરે રહી પોતાનું જે અંતકાળ જે પોતાનું છેલ્લું જીવન છે વ્યતીત કરી રહ્યા છે. ત્યારે વિદુરજી એ ધૃતરાષ્ટ્રની પાસે જાય છે અને કહે છે કે આવું જીવન તમે જીવો છો, પહેલા તમને તમારા ભત્રીજાઓ પાંડવો ગમતા નહોતા અને હવે તમે એમના રોટલા ખાવા પડ્યા છો, તમને આ શોભતું નથી, તમે આ વૈભવશાળી જીવન છોડી દો અને જંગલના માર્ગે જાઓ. ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે કે હું આંધળો છું, હું જંગલમાં ક્યાં જઉં? ત્યારે નારદ કહે, ત્યારે વિદુરજી કહે છે કે હું તમને લેવા આવ્યો છું, દિવસે તો ભગવાન આપણે યુધિષ્ઠિર નહીં જવા દે પણ આપણે રાત્રિએ નીકળી જઈશું કે આપણે જેથી કોઈને જુએ નહીં. રાત્રે ગાંધારી, ધૃતરાષ્ટ્ર અને વિદુરજી ત્રણેય ઘર છોડીને મહેલ છોડીને હસ્તિનાપુરથી નીકળી જાય છે. સવારમાં પોતાના કાકા કાકીને ત્યાં આગળ ન જોતા એને એટલું દુઃખ થયું, એને થયું કે કાકા કાકીને ધૃતરાષ્ટ્રને ગાંધારીને કંઈક કહેવાઈ ગયું છે જેથી એમણે આપણા ઘરનો ત્યાગ કર્યો. કાકી ક્યાં જતા રહ્યા? ત્યારે નારદજી ત્યાં આગળ આવે છે અને કહે છે કે હે યુધિષ્ઠિર, તમે તમારા કાકા કાકીની ચિંતા ન કરો, તમે તમારી ચિંતા કરો. ધૃતરાષ્ટ્રને 5 દિવસ પછી એમને મોક્ષની પ્રાપ્તિ થવાની છે, એમનું પોતાનું મૃત્યુ નજીક આવ્યું છે અને થોડાક સમય પછી અહીંયા કલીનો પ્રવેશ થવાનો છે અને તમારું પણ 6 મહિનાની અંદર મૃત્યુ થવાનું છે, કલીનો પ્રવેશ થવાનો છે. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે હવે અમે શું કરીએ? નારદજીની પ્રેરણાથી આજે 5 પાંડવો પોતાનું હાડ ગાળવા માટે એ હિમાલય તરફ પ્રયાણ કરે છે અને પોતાનું હાડ ગાળે છે. યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, સહદેવ અને નકુલ અને સાથે દ્રૌપદી છે, પોતાનું હાડ ગાળવા માટે હિમાલયના માર્ગે આજે બધા નીકળી પડ્યા છે. સૌપ્રથમ પહેલા કહેવાય છે કે હિમાલયના માર્ગે હિમાલયમાં જતા સૌપ્રથમ પહેલા દ્રૌપદીનું પતન થયું છે, કારણ કે દ્રૌપદી 5 પતિ હતા, તેમ છતાં એને અર્જુનમાં વધારે આસક્તિ હતી, ભેદભાવ રાખતી, એટલે પહેલા મૃત્યુ દ્રૌપદીનું થયું છે. બીજા નંબરે સહદેવનું પતન થયું છે, કારણ કે એને પોતાના રૂપ ઉપર અભિમાન હતું. ત્રીજા નંબરે નકુલ, એને પોતાના જ્યોતિષ, એને પોતાના જ્ઞાન ઉપર અભિમાન હતું. ત્યારબાદ અર્જુનનું મૃત્યુ થાય છે, અર્જુનને પોતાની ગાંડી ઉપર અભિમાન હતું. છેલ્લે ભીમનો વારો આવે છે, ભીમનું મૃત્યુ થાય છે. ત્યારે ભીમ કહે છે કે મારું શું કામ મૃત્યુ થયું? ત્યારે કહે છે કે ભાઈ તને ખાવામાં વધારે રુચિ હતી, તે તારું જીવન આખું ખાવામાં જ ગાળ્યું છે, માટે તારું મૃત્યુ થયું છે. અને કહેવાય છે કે એ વખતે માત્ર એકલા યુધિષ્ઠિર પોતે સ્વર્ગમાં જાય છે અને એ સ્વર્ગની અંદર
એમની પાછળ એમની સાથે એક કૂતરું પણ જાય છે. યમરાજા સ્વર્ગના દ્વારે ઉભા રહી એક સ્વરૂપ કૂતરા સ્વરૂપે યુધિષ્ઠિર પાસે આવે છે અને એક સ્વરૂપ તે અર્જુન યુધિષ્ઠિરને પૂછે છે કે તમે સ્વર્ગમાં આવો, તમે એકલા આવો, વાંધો નથી, પણ તમારી સાથે જે પેલું કૂતરું છે એને સ્વર્ગમાં અમે નહીં આવવા દઈએ. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે એ મારી સાથે આવ્યું છે એટલે એને ત્યજીને, એને હું છોડીને હું નહીં આવી શકું, મારે નથી આવું સ્વર્ગમાં. ત્યારે ધર્મરાજ એને પોતાના કૂતરાના સ્વરૂપમાંથી અસલ સ્વરૂપમાં આવે છે અને કહે છે કે ધન્ય છે તમને, અને કૂતરા સાથે કહેવાય છે કે સદેહે ધર્મ યુધિષ્ઠિર એકલા આજે સ્વર્ગમાં ગયા છે. સ્વર્ગની અંદર કહેવાય છે ત્યારે પૂછે છે કે સ્વર્ગ શું અને નર્ક શું, સ્વર્ગમાં શું હોય નર્કમાં શું હોય એ મને જણાવો. ભગવાન કહે છે કે ચાલો હું તમને બતાવું, પણ બોલ પેલા તારે સ્વર્ગ જોવું છે કે પેલા નર્ક જોવું છે, શું બતાવું તને. ત્યારે એ ભાઈ કહે પેલા નર્ક જ બતાવો, સ્વર્ગ તો પછી જોઈશું, સ્વર્ગમાં તો જોવાનું જ છે ને. આ પેલા જેવી વાત થઈ. એક ભાઈને જમવાનું આમંત્રણ આપ્યું, જમવાનું પીરસે છે ત્યારે સૌ પ્રથમ પેલા ભાત દાળ ભાત ખૂબ ધરીને ખાધા, સારામાં સારા દાળ ભાત ખાઈ લીધા, પછી લાડવા ખાધા અને વળી પાછા ઉપર દાળ ભાત ખાધા. પીરસનારે પૂછ્યું, ભાઈ આમ કેમ કર્યું, પહેલા દાળ ભાત ને પછી લાડવા ને વળી પાછા દાળ ભાત? તો કે જો સાંભળ, વધારે ખવાઈ જાય, કઈ તકલીફ થાય તો જો નીચેથી નીકળી જાય તોય દાળ ભાત જાય, ઉપરથી જાય તોય દાળ ભાત જાય, લાડવા એમને એમ હરખ્યા પડ્યા રહે એટલા માટે. તો જોયું કે સ્વર્ગ શું અને નર્ક શું. સૌથી પહેલા નર્કમાં જાય છે, નર્કમાં જોયું તો ભગવાન એને સૌ પ્રથમ પહેલા રસોડામાં લઈ જાય છે અને એક જાતના પકવાનો છે, ખૂબ મીઠાયો છે, ખૂબ બધું ખાવાનું છે. પણ નર્કમાં એક તકલીફ છે કે બધાના હાથ છે ને આમ સીધા છે, કોણીએથી વળતા નથી, ખાવાનું તો સામે પડ્યું છે પણ ખાઈ શકતા નથી, એ જ આ નર્ક. ઘણો બધો રૂપિયો પૈસો હોય આપણી પાસે પણ આપણે એને ભોગવી ના શકીએ, વાપરી ના શકીએ ને, એ નર્ક. નર્કને જોયા પછી ભગવાન કહે કે ચલ હવે તને સ્વર્ગ બતાવો. સ્વર્ગમાં જાય છે, ત્યાં પણ એ જ પરિસ્થિતિ છે, ખૂબ મોટું રસોડું છે, ખૂબ જાતના પકવાનો વ્યંજનો, અનેક જાતના થાળ બધા ખાવાનો મિષ્ટાનો બધા પડ્યા છે અને ત્યાં પણ બધાના હાથ આમ જ સીધા છે. તો કે નર્કમાં ને સ્વર્ગમાં ફેરશું એક જ સરખું છે, પણ સ્વર્ગમાં એક સારું છે કે ભલે આપણા હાથ આમ વળતા નથી પણ સ્વર્ગમાં છે ને બે વ્યક્તિઓ સામસામે બેસી જાય છે, પેલો પેલાને ખવડાવે છે, પેલો પેલાને ખવડાવે છે, આ તમે એકાબીજાને ખાવા દો ને એ જ સ્વર્ગ, અને તમારી પાસે હોય તમે પોતે ખાવો એને ખાવાય ના દો ને એ નર્ક. ભગવાન એમાં આપણેથી રાજી નથી રહેતા, ભગવાનને રાજી કરવા ખાવો ને ખાવા દો, જીવો અને જીવવા દો. જીવનમાં તમે કોઈને ઉપયોગી ના થાવ તો કઈ ને, પણ કોઈને નડશો નહીં એ જ મોટું સ્વર્ગ, બસ એ જ સ્વર્ગ છે. નર્ક અને સ્વર્ગનું ત્યાં બતાવે છે અને યુધિષ્ઠિર આજે સ્વદેહે આજે સ્વર્ગમાં સિધાયા છે. અહીંયા આપણી કથાને બીજા દિવસનો વિરામ આપીએ, બે મિનિટ ભગવાનની ભક્તિ કરીએ. શ્રીમન નારાયણ 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 ભગવતે વાસુદેવાય.
ભગવાન નારાયણ 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 ભગવાન નારાયણ 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 હરિ નારાયણ 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 હરિ નારાયણ 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 હરિ ઓમ નમો નારાયણ ઓમ નમો ભગવાની સેવા પિતા
દીકરી 85 વર્ષના અત્યારે આવ્યા છે, જે આંખે જોઈ શકતા નથી, એ દીકરા ને ધન્ય છે. એની અંધબાને રસુબેન અને 50,000 રૂપિયાના નોટ ના છોકરા બહેનો આપતા ભજન મંડળ આપ્યું. એટલું એમનું પ્રખ્યાત ભજન મંડળ હતું. હવે આખી જોઈ શકતા નથી. બાપના ગામમાં એ કે કથા થાય છે તો હું આવી રસુબેન પણ આવ્યા છે. ભગવાન ક્યાં છે? ભગવાન એમ કીધું વૃક્ષોમાં હું પીપળામાં છું. આપણે પીપળો લાવ્યા છે. ભગવાન નો મહિનામાં હું માક્ષર મહિનામાં છું. આપણે આ માક્ષર મહિનો પસંદ કર્યો. આ ધનારક પૂરા થશે 14મી 15મી જાન્યુઆરી એ ભીષ્મ પિતામહે દેહ છોડેલો. સૂર્ય મકર ના થાય પછી હું જઈશ એવી ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા હતી. એટલે એમ કહેવાય છે કે ભીષ્મ પ્રતિજ્ઞા, નહીં મકર ના સૂર્ય થાય ત્યાં સુધી હું મારો દેહ છોડીશ નહીં. ધનારક મહિનામાં કથા કરવી, કથા સાંભળવી, ભગવાન નું નામ લેવું, એનો મહિમા સૌથી વધારે ગણાયો છે. બીજું, કથા પૂર્ણાહુતિ શનિવારના દિવસે છે. શનિવારે મોક્ષદા એકાદશી છે. મોટામાં મોટી એકાદશી મોક્ષ એકાદશી શનિવારે છે. અહીંયા સાંભળનાર સૌ, પ્રસાદ લેનાર આવનાર સૌ, કારણ કે આપણે ગાંવ કે દિવસે ધુમાડા બંધ રાખેલ છે, જે કોઈ એકાદશી કરી હોય એમના માટે સંપૂર્ણ ફળાહાર નો પ્રબંધ પણ કરેલ છે. એટલે અહીંયા ફળાહાર પણ થશે. એટલે એવું ના રાખશો કે આપણે એકાદશી છે ને કેમ અહીંયા આવવું, પણ ગામ ધુમાડા બનશે, આપણે ફળાહાર કરાવશું. એટલે ચોક્કસ જન્મ પણ ભોળાજમાં જ થયેલો છે. હમણાં રસુબેન કેવડાવ્યું કે તમે કહો કે હું અહીં ભોળાજમાં જન્મેલું છું. 80-82 વર્ષના છે રસુબેન. આ તો હું અહીંયા બહુ રસપૂર્વક બધા ભાવિકજનો ભોળાજના પધારો છું, એથી બહુ આનંદ થાય છે. તમે સૌ ભાવથી અહીંયા કથા સાંભળો છો, બસ એનો આનંદ છે. જય ભગવાન, જય રણછોડ. દરેક જે ભગવાનના પ્રાગટ્ય કરવામાં આવે છે એ બધી કૃતિઓ આપણે રજૂ કરવાની છે, તો એની માટે દરેક જણ આપણે થોડીક તૈયારી કરી લઈશું. બરાબર, ભગવાન વામન નો અવતાર, ઋષિ અવતાર, શ્રી કૃષ્ણ અવતાર, રામ જન્મ અવતાર, આ દરેક અવતારો થશે, તો એની માટે થોડીક આપણે બધા તૈયારી કરીશું. 4થા દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ થશે, એ દરેક જણાએ કદાચ ગોપી મંડળ હોય ભજન મંડળ તો કીર્તાલ બીર્તાલ લઈને આવું, થોડુંક ભગવાન નો રાસપાસ માં આપણે ભગવાન નો જન્મ થાય. મોટો થઈ વિદ્યા અભ્યાસ વાળો બનજે. વિદ્યાવંતમ યશસ્વંતમ લક્ષ્મીવંત. ચલો જમણાથી પાણી પીજા. ઓમ રીમ કેશવાય નમઃ પીજાઓ. ઓમ રીમ નારાયણાય નમઃ પીજાઓ. હાથ દુર્ગાડો. ગોવિંદાય નમઃ હસ્તમ પ્રક્ષાલ્યઃ. જયંતિ મંગલા કાલે ભદ્રકાલે કપાલની દુર્ગા સમા શિવાદાત્રે સ્વાહા સ્વધા. પાણી પલટી રાખો. ઓમ તિર્થ વિષ્ણુ જમણાથી
તેથી વિષ્ણુ તવારો નક્ષત્ર વિષ્ણુ વેવજા યોગસ્મ બ્રહ્મતે વા સર્વ વિષ્ણુ 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 કે મતુકરામ પુસ્તક વિષકા વેદો કારા વર્ધને જમ્બુ દેવે ગુજ પ્રિયદા નમો મલાવ પાણી આત્મ ફૂલ ચુકા અંતાક્ષ પુષ્પાણીમ સમર્પયામિહિ બીજા છે અહીં આગળ ગાય માતા બે મેં જોડી ગાય માતાને પ્રાર્થના કરું ગાવો મિગ્રતા સંતુ ગાવો મેં સંત પુષ્ટતા ગાવો મેં હૃદય સંતુ ગવા મ દેવ સામ્યમ અધિશિ વેદ માતા ધેનુ કે દેવી મોહ પાપમ બહુ નમસ્કાર ચલો પોથીની પૂજા કરો ઓમ શાંતકારમ જગદૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારકમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાનગમય દિનેશભાઈ અત્ર સ્થિતો ભવતિ જમ જંતુ દેવસ્યો નમઃ આ લાલાના ચરણોમાં પણ ફૂલ ચૂકા મૂક્યા અંતાક્ષ પુષ્પાણી સમર્પયામિ ભાગવત ભગવાન કી ચલો નીચે જઈશું આપણે કૃષ્ણાંતરમ કિમપિતા
जाने कृष्ण त्वदीय पद पंकज पंजरांते अमे विसतुमा नसराज हंस ભાગવત ભગવાનના ચરણ કમળની અંદર સાષ્ટાંગ વંદન કરી ભાગવત કથાના યજમાન શ્રી મનોરથી પરિવાર કલ્યાણી પુરાણીજી તથા ગામના તમામ ભાવિક ભક્તોને જય શ્રી કૃષ્ણ સાથે ભગવાનના આજના ત્રીજા દિવસનો મંગલમય પ્રારંભ કરીએ. ભગવાનનો મંગલાચરણ કરીએ ત્યારે મનુષ્ય માત્રને નહીં જગતના સર્વ જીવને કલ્યાણ કરતી અને મોક્ષ આપનારી આ ભાગવત કથાનો આજના ત્રીજા દિવસનો મંગલમય પ્રારંભ કરીએ, મંગલાચરણ કરીએ. એ પહેલા મંત્રરૂપી એક પુષ્પ ભગવાન ઠાકોરજીના ચરણ કમળમાં અર્પણ કરી અને આપણે સૌ ભગવાનના ગુણાની વાતની કથા સાંભળીશું. કરારવિંદે ન પદારવિંદ મુખારવિંદે તમ્યતા વ્રજંતી
ભગવાન ભાગવતજીના ચરણ કમળમાં વંદન કરીને મારા માતા પિતા તથા મારા ગુરુજી તથા સમસ્ત જીવ માત્રના હૃદયમાં બિરાજમાન શ્રી પરમાત્માને વંદન કરીને કથાનો મંગલમય પ્રારંભ કરીએ, મોક્ષ ગાથા સાંભળીએ. ભાગવતજીના મંગલ પ્રારંભની અંદર ભગવાનનું સ્મરણ કરી સ્તવન કરીને આવો શરૂઆત કરીશું, ભગવાનની કથા સાંભળીશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરિહરિ બોલ.
ताली बजाइए श्री हरि भगवान कष्टभंजन हनुमान जी महाराज की जय। जगदम्बा।